કોળિયાકના નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસના રોજ યોજાતો મેળો સતત બીજા વર્ષે બંધ રહ્યો હતો. જો કે તંત્ર દ્વારા ધાર્મિક વિધિ માટેની છૂટ અપાતા પિતૃ તર્પણ, અસ્થિ વિસર્જન તેમજ રાજવી પરિવારની ધજા ચડાવવાની પરંપરા જળવાઈ હતી. કોરોના મહામારીના લાગેલા ગ્રહણને કારણે છેલ્લા બે વર્ષથી કોળિયાકના નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસના પર્વે યોજાતો લોકમેળો અને સમુદ્ર સ્નાન કરવા માટેની મંજૂરી અપાઈ ન હતી. જો કે તંત્ર દ્વારા ધાર્મિક વિધિ માટેની અપાયેલ છૂટના પગલે પિતૃ તર્પણ, અસ્થિ વિસર્જન કરવા માટે ગણ્યા ગાંઠ્યા લોકો આવ્યા હતા. જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ ઉપરાંત રાજવી પરિવારની ધજા ચડાવવાની ચાલી આવતી પરંપરા આજે પણ જળવાઈ હતી. યુવરાજ જયવીર રાજસિંહજીએ કોરોનાના શમન માટે નિષ્કલંક મહાદેવ મંદિરે શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી. ત્યાં ટવરે કવરેજ પકડાય ત્યાં નાખીએ. સૌ પહેલાં હું ભાવનગરના તમામ નાગરિકોને ખૂબ ખૂબ મહાદેવના ચરણોમાં વંદન અને મહાદેવથી જ પ્રાર્થના કે ભાવનગરના તમામ નાગરિકો સુખી અને સલામતી રહે. આપણે જ્યારે નિષ્કલંક દાદાની, નિષ્કલંક મહાદેવની વાત કરીએ ત્યારે આપણે એક વસ્તુની ખ્યાલ આવે કે ભાવનગર જ નહીં પણ આખા ગુજરાતનો જે ઇતિહાસ છે પાંડવોનો વખતથી છે, જેને પણ આ નિષ્કલંક મહાદેવ દાદાની ઇતિહાસ વાંચ્યું છે એમને ખ્યાલ હશે કે પાંડવોનો સમયનું આ મંદિર છે. અને આપ અહીંયા આવો તો શ્રદ્ધાથી અને સાચા દિલથી પ્રાર્થના કરો. અને જેમ નામ છે નિષ્કલંક, કલંક વયું જાય એવું જ મંદિર છે આ. અને ભાદરવી અમાસમાં અમે આજે અહીંયા આવ્યા છે બધા, તો ખાસ કરીને મીડિયાના ભાઈઓને ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે પોલીસ ફોર્સના જેટલા પણ લોકો, ભાઈઓ અને બહેનો આજે ડ્યુટી પર છે એમને મારા સલામ. આપ સૌ આપણા કોવિડ વોરિયર્સ છો
ભગવાનથી જ પ્રાર્થના કે બીજી લહેર પછી હવે ત્રીજી લહેર ન આવે, અમે સૌને સુખી અને સલામતી આપે, અને બસ બધા ભાદરવી અમાસ આવતા વર્ષ પણ આવીશ દર્શન માટે. અને આપ સૌથી એ જ અપેક્ષા છે, જ્યારે પણ મહાદેવનું કામ હોય તો ચોક્કસ યાદ રાખજો મને. મહાદેવના ચરણોમાં હું જ્યારે પણ સેવાનું મોકો મળીશ ત્યારે હાજર જ રહીશ. સૌ પ્રથમ પહેલાં તો હું આપણા નિષ્કલંક મહાદેવને અને ભોરાનાથને એવી પ્રાર્થના કરું છું કે આ કોરોનાની બીમારીમાંથી આપણા દેશને અને આપણા ગુજરાતને એકદમ મુક્ત કરે એવી ભોરાનાથ પાસે પ્રાર્થના. આજરોજ જ્યારે આ પવિત્ર માસે અહીંયા ધાર્મિક દ્રષ્ટિએ જોવા જાય તો હર કોઈ એના પિતૃ તર્પણ કરવા માટે આવતા હોય છે. ગુજરાત રાજ્ય સરકારે એને ધ્યાનમાં રાખી અને જેને પણ એવું કોઈ ડેથ સર્ટિફિકેટ હોય તો સીમિત સંખ્યામાં બે જણાને એ પિતૃતર્પણ કરી શકે, અહીંયા એમનું પિતૃઓને શાંતિ મળે એની માટે પૂજાનું હોય આયોજન કરવામાં આવેલું છે. આપણે સૌ જાણીએ છીએ કે કોવિડના કારણે આ બંદોબસ્ત રાખવામાં આવ્યું છે, પણ એ પ્રજાના હિત માટે છે. આજ રોજ અને ગઈકાલ રાત્રે ભાદરવી અમાસ નિમિત્તે અહીંયા નિષ્કલંક મહાદેવમાં જે ભાદરવી અમાસનો મેળો દર વર્ષે લાગતો હોય છે, જેને કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વખતે તંત્રએ જે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં મેળા પર તદ્દન પ્રતિબંધ છે, પરંતુ લોકોની આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે પોતાના પિતૃઓના તર્પણ માટે લોકો અહીંયા આવતા હોય છે. પોલીસે જગા જગા પર બંદોબસ્ત રાખી અને માત્ર લિમિટેડ લોકો જે પોતે મરણ જનાર છે એમનું ડેથ સર્ટિફિકેટ લઈને આવે એમને આવવા દીધા છે, અને ખૂબ શાંતિ અને સહકારપૂર્ણ રીતે લોકોએ તંત્રને સહકાર આપ્યો છે અને પોલીસ પણ લોકોની શ્રદ્ધા અને આસ્થાને ધ્યાનમાં રાખી અને બંદોબસ્ત ગોઠવી રહી છે.